ગુજરાતી સાહિત્યકાર પ્રમોદ કુમાર પટેલ વિશે આપણે વાત કરીશું. પ્રમોદ કુમાર ભગુભાઈ પટેલનો જન્મ ખારા અભ્રમમાં જિલ્લો વલસાડમાં થયો હતો. 1957માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે BA અને 1959માં MA કર્યું હતું. 1969માં ગુજરાતીમાં કાવ્ય તત્વ વિચાર, નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્ય વિચારનું સમીક્ષાત્મક અધ્યયન વિષય પર PhD કર્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. હવે આપણે તેમનું સમગ્ર સાહિત્ય સર્જન જોઈશું. રસ સિદ્ધાંત એક પરિચય, તેનું પ્રકાશન 1980માં થયું હતું. પન્નાલાલ પટેલ 1984, ગુજરાતીમાં વિવેચન તત્વ વિચાર 1985, વિભાવના 1977, શબ્દાલોક 1978, સંકેત વિસ્તાર 1980, કથા વિવેચન પ્રતિ 1982, અનુભાવન 1984. ત્યારબાદ તેમના કેટલાક સંપાદનો પણ છે જે આપણે જોઈશું. પહેલું છે પરિશેષ 1978, ગદ્ય સંચય ભાગ 1 1982, શેષ વિશેષ 84, જેનું પ્રકાશન 1986માં થયું હતું. આ એમના સળંગ પ્રકરણબંધ ગ્રંથો છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં એક મહત્વના સિદ્ધાંતનું, તેની પરિભાષા તેમજ પરંપરા સાથેનું નિરૂપણ છે. બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યક્તિત્વ, તેમના પર પ્રભાવ પાડનારા અને તેમનું ઘડતર કરનારા પરિબળો, તેમની સર્જકતાનો વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની સર્જન પ્રક્રિયા, તેમનું સાહિત્ય ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન, એ મુદ્દાઓની ચર્ચા છે. તો ત્રીજા ગ્રંથમાં ગુજરાતી વિવેચન સાહિત્યમાં આરંભકાળથી આધુનિક કાળ સુધીમાં થયેલી તાત્વિક પ્રશ્ન વિચારણાનો આલેખ છે. આમ તેમણે ગુજરાતી સાહિત્યમાં મહત્વનું પ્રદાન કરેલું છે.